जय भगवान। आँखना तमाम रोगों निवारण माटे जे आँखनी तकलीफ है चश्मा नंबर उतारवाना है। ब्लेक फंगस पछी आँख में जे तकलीफ थाय छे तेना माटे पण राहत आपे छे। कुल नवो प्रयोग छे बधा साथे करवाना थाय। जेम प्रयोग आवी रह्या छे तेम स्क्रीनशॉट पाड़ी सको छो। बे फाकी बनावानी थाय, पारस दृष्टि अने पारस विजन। दरेक शाकभाजी जे अवेलेबल होय एना पांदड़ानो जूस पीवानो थाय, अथवा आमड़ानो पाउडर अने साकर पाउडर लेवानो थाय। सरसोनुं तेल अंगूठामां मसाज करवानो थाय। देशी एरडियो आंगळीना मूळमां नખના मूળમાં વિશેષમાં કસવાનો છે। મગફળીના બી અથવા તો બદામ નફાડા લગાડવાના છે। ગાયનું ઘી રાત્રે સૂતી વખતે, જો ગીર ગાયનું ઘી મળે તો વધારે સારું, ગીર ગાયનું ઘી રાત્રે સૂતી વખતે બંને નાકમાં 3-3 ટીપા નાખવા અને સવારે અને બપોરે થોડું સૂંઘવું। રાત્રે સૂતી વખતે નાભીની અંદર ગાયનું ઘી નાખવું અને પ્રાણમુદ્રા સવાર સાંજ 10 મિનિટ કરવી। જે માલિશ કરવાનું છે અને જે બીજા પ્રયોગ છે તે આના પછીના વિડીયોમાં આવશે। પણ બે ફાકી બનાવી લેવી અને એ લેવાની થશે। મંત્ર જાપ સાથે દરેક પ્રયોગ કરવાથી ખૂબ ફાયદો થશે। ગાયનું ઘી રાત્રે સૂતી વખતે નાભીમાં નાખવું અને બંને નાકમાં 3-3 ટીપા નાખવા અને દિવસ દરમિયાન 2 વખત ગાયનું, દેશી ગાયનું, ગીર ગાયનું ઘી સૂંઘવું। નીચે ડિસ્ક્રિપ્શનમાં આ લખાણ ફરીથી આપેલું છે એ જોઈ લેશો। અને આના પછીની બે વિડીયો આવશે જે આંખની કસરત છે એ પ્રમાણે આંખની કસરત પણ સાથે કરવાથી ખૂબ ફાયદો થાય છે। જય ભગવાન। ચશ્માના નંબર ઉતારવા માટે આ દેશી એરંડિયું છે, મગફળીના બી છે અને આ સરસવનું તેલ છે। જે કાગળમાં પ્રયોગ લખેલા છે તે કઈ રીતે કરવા તેની સમજૂતી આપું છું। તો સરસવનું તેલ સવારના ભાગે આ રીતે લઈ અને આખા અંગૂઠામાં મસાજ કરવાનો છે। બંને પગના અંગૂઠામાં ફરતો મસાજ કરવાનો છે, ઉપર નીચે સાઈડમાં 5 મિનિટ, એક અંગૂઠાની અંદર 5 મિનિટ। 5 મિનિટ મસાજ થઈ જાય ત્યાર પછી બીજા અંગૂઠાની અંદર એ જ રીતે એટરિક સરસવનું તેલ લઈ અને આખા ફરતા અંગૂઠામાં મસાજ કરવાનો છે। આ સવારના ભાગે મસાજ કરી અને પછી કાં તો સ્નાન કરી લેવું કાં પગ ધોઈ નાખવા, 5 મિનિટ માટે આ રીતે મસાજ કરવાનો છે। ત્યાર પછી વધારે નંબર હોય તો સવાર સાંજ 2 ટાઈમ, નહીતર સાંજે રાત્રે 1 ટાઈમ દેશી એરંડિયું, આ દેશી એરંડિયું છે, 1 ટીપું લઈ અને અહીંયા મસાજ કરવાનો છે। નખના મૂળમાં ઉતરવું જોઈએ 30 સેકન્ડ માટે। પછી બીજાની અંદર દરેક વખતે 1 ટીપું લઈ અને આ રીતે મસાજ કરવાનો છે। વધારે નંબર હોય, 5 કરતાં વધારે નંબર હોય તો સવાર સાંજ 2 ટાઈમ આ રીતે મસાજ કરવાનો છે 30 સેકન્ડ। નખના મૂળમાં જવું જોઈએ, બધા જ આંગળીની અંદર આ રીતે મસાજ કરવાનો છે। હાથની અને પગની બંને આંગળીઓમાં આ રીતે મસાજ થશે, પગમાં પણ આ રીતે મસાજ કરવાનો છે। 1 ટીપું લઈ અને નખના મૂળમાં ઉતારવાનું છે, આ રીતે મસાજ થશે દરેક હાથમાં અને આંગળીમાં, બીજા હાથમાં પણ એ રીતે થશે, એ રીતે થઈ શકે। કાં તો વચ્ચેની આંગળીથી કાં અંગૂઠાથી મસાજ કરી શકાય। ત્યાર પછી છેલ્લે છે મગફળીના બી હાથમાં લગાડવા, તો મગફળીના બીને ફાડું કરી આ રીતે ફાડા કરવા અને આ રીતે ગોઠવવા અને ત્યાર પછી પહેલાં અને બીજાના મૂળમાં અને એની ઉપર પેપર ટેપ લગાડી દેવી રાત્રે સૂતી વખતે। સવારે કાઢીને મગફળીના બી ગટરમાં કે લેટ્રિનમાં જવા દેવા, પટ્ટી ડસ્ટબિનમાં જવા દેવી, બીજા હાથમાં પણ આ રીતે પહેલાં અને બીજા આંગળીના મૂળમાં એની ઉપર પેપર ટેપ આ રીતે લગાડી દેવી અને આખી રાત આ રીતે રાખી દેવું। ત્યાર પછી પ્રાણમુદ્રા જે કીધી છે એ આ રીતે કરવાની છે,
આંખના ચશ્માના નંબર ઉતારવા માટે અને આંખના તમામ રોગો માટે પ્રાણમુદ્રા ઉત્તમ છે. આ રીતે સવારે 10 મિનિટ, સાંજે 10 મિનિટ, થાકી જાય તો વચ્ચે મૂકી શકાય. અને સાથે કોઈપણ મંત્રનો જાપ કરી શકાય. સરસ્વતી માતાજીનો મંત્રનો જાપ કરી શકાય. ઓમ એમ નમઃ મનની અંદર આ જાપ કરી શકાય. ઓમ એમ નમઃ આ સરસ્વતી માતાજીનો મંત્ર છે. આ કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય અને આપણું જે કંઈ કાર્ય છે એ સરસ રીતે સિદ્ધ થાય. આ ચશ્માના નંબર ઉતારવા માટેના આટલા પ્રેક્ટિકલ પ્રયોગો બતાવેલા છે.